ધંધો કરવા બેઠા, ધર્માદો કરવા નહીં. જા જા. માં, માં તમારે વાસણ જોઈએ છે ને? હા ભાઈ, પણ કાવડિયા વગર કોણ વાસણ આપે? અરે માં, કાવડિયામાં કૃષ્ણનું નામ. બસ એકવાર પ્રેમથી બોલો, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બસ માં, મને મારું મહેનતાણું મળી ગયું. મારા નાતનું નામ તો નાણું ખર્ચે ન મળે. એલા કાળિયા, જોયો ગોરાનો ધંધો? મારો બેઠો ભગતડો ધંધો કરવા બેઠો કે ધર્મ? તો લો, ભગવાન તારું ભલું કરે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બોલો પોપટ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. બોલો. એ ભક્તણી, આ તમારો ભાયડો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરે છે ને, એટલું બહુ છે. તમે ઘરના કામ કરો, જાઓ. ભાભીજી, ઘરનું કામ તો બધું કરી લીધું છે. આ લે લે, આળકા આરામ ના છે ને, દોઢ આટલો જીવડો છે. આ રગોડામાં વાહણ એમના એમ પડ્યા છે. ગોળામાં પાણીનું ટીપું નથી. મારા લુગડા ધોવાના બાકી છે. આ બધું કરશે કોણ? તમારો બાપ. ભાભીજી, આ લે લે, ડોળા ફાડીને મારી હામે હું જોઈ રહી છો? મારું ડાચું ભાળ નથી કોઈ દી. લે આ હાવેણી અને આંગણું વાળી નાખ. કા તમારા માવતરના ઘીરેથી જીવું પડી મારા બાપ પાસે? કે ડળક ડળક આંગુડા પાડો છો? તોટી હવે આમરે આમરે ઢાકીના છોકરા, ખબરદાર. જોઈ વાંદણી પાસે ગયો તો જીબી નાખીશ જીબી. ઘરમાં એક ભગતડો તો મૂવો છે. મેં તુવડી કે રાધે કૃષ્ણ ના રવાડે ચડ્યો. અરે ભૂડી, ભગવાનનું નામ લે તો જીવનું કઈક ભલું થાય. તે કરો ભલું તમારું ને તમારા ભાઈ ગોરાનું. મારે મારા ઘરમાં ભગતરા ભેગા કરીને ભૂખે નથી મરવો, સમજી ગયા ને? રાધે શ્યામ. આલ્યો લ્યો, આવી ગયા તમારા ભગત રાધે શ્યામની કમાણી કરીને. મોટા ભાઈ, આ સાધુ સંતોને ભોજન માટે તેડી લાવ્યો છે. એ સાધુ સંતો હગલા, સૌથી પહેલા વાહણ વેચવા ગયો તો ને, એના પૈસા કાઢ પૈસા. હલો ભાઈ,
અટલા ઘર આલો તમારો ભાઈ વેપલો કરવા ગયો તો આ હુંડલો ભરીને વાહન લઈ ગયો તો ને અટલા ઘર કાવડિયા લઈ આવ્યો કહું છું તમારો ભાઈ ધંધો કરવા નહીં પણ ધર્માદો કરવા જાય છે ધર્માદો તો પછી કાલથી તારા ભાઈ કાળુને મોકલીએ તે મોકલશું મોકલશું મારો ભાઈ તમારા ભાઈ જેવો મીઠા વગરનો નથી સમજી ગયા ને અને આલે લે આ બખડદંતર મારા બેટો છે માદેના કોઠિયા જેવો ને ભીખ માંગવા નીકળી પડ્યા છે એ કમંડર નીકળો મારા ઘરની બાયે અને જાતા જાતા તમારા ભગતડાને લેતા જાઓ ભેળા ભાભી ભાભી તમારે મને જે કહેવું કહો પણ મારા સાધુ સંતોને કઈ નહીં કહો ના કહું તો શું તમારા આ ભિખારોને પાકે બેહારીને પૂજા કરું એ આરતી ઉતારું એમની સાધુ સંતોના પગલા આપણે આંગણે થાય એ તો પ્રભુની દયા કરે એ પ્રભુની દયા રાખો તમારી પાસે અને બે ભાઈ ભગવા પહેરીને બાવા થઈ જાઓ એટલે મારે બળતરા મટે અને એ જોકતા હું નીકળો મારી ડેરી બારને ગોતી લેવ કોઈ ધર્મશાળા ગોરા ભગત જૈસે ભગવાન કી ઈચ્છા હમ તો સાધુ લોગ હૈ ભોજન મિલા તો ઠીક હૈ નહીં તો ભગવાન કા નામ લેકે ચલે જાયેંગે જય શિવ જય શિવ જય શિવ શંભુ જય શિવ શંભુ ઉભારો સંતો આટલો પ્રસાદ લેતા જાઓ माई तेरा सुहाग अखंड रहे जय शिव शंभु जय शिव शंभु जय शिव शंभु एकदम अखानु पलड़े उन्हें मारूं रे क्यों कोरूं आ हाथ और अस्या हाथ पर क्यों तो लगन ना आवे ओरूं लगन ना आवे ओरूं लगन ना आवे ओरूं ए आयो आयो जगारा बात तो मलब तो ठलक तो अपनों बैल लो आयो ए कोहनिया वाली रानी આકુરું ગારીયું ખુંદી ખુંદીને મારા તો ટાંગા ખોલાઈ ગયા છે તે એકાદ બેડું પાણી રેડો તો જરા કોરું ગારીયું પલડીને પોતું થાય કેશવ કલદા પરણ્યા પહેલા ગારીયામાં પાણી ન નંખાય હજી તો આપણું સપણ જ થયું છે પરણ્યા પછી તો પાણી પાણી કરી નાખીશ પણ કુંવારા પણાને કારણે ગારીયું કોરું રહી જાય છે તો જલા હાલો ને પલાડી નાખીએ મિલી દે મિલી દે મિલી દે આ મારા વચ્ચે કાનુડાની જેમ દાન માંગવા ઉભો છે ને તે મારી માં જોઈ જશે તો તે ભલે ને જોઈ જાય તારી માએ એની જુવાનીમાં તારા બાપ ને ઘણી વાર આવા દાન દીધા છે લાય 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 અરે તે મારી ગાગર માં ગોવો પાણી નાખ્યો આ ગોબા વાળી ગાગર મારી માં જોશે તો મને મારી લાગશે કેશવા અરે પણ તારી ગોબા વાળી ગાગર ભલે રહી હોય હું હાથમાં એકલો હાંડો ને મોઢામાં ચૂહણીઓ લઈને હાલી જા ઘેર ચીકણી ગંદાણી બાકી તમારી રાણી ગઈ હશે પાણી એને દેડકો લઈ ગયો હશે તાણી મેં એને નથી આણી ના હો આ તારી વંદરાવન જેવી કુંજ ગલી માં ક્યાં ભૂલી પડી ગઈ લાગે છે બોલ બોલ કયા કદમ ના છાણ માટે સંતાડી દીધી છે એ મારે ઘણી તમે ધોકો ઉલાડો માં આ ભીના ગાળિયા માં પડી જશે તો પલડી જશે આ જુઓ ને હું અહીં એકલો એકલો વાડી વગાડું છું આ ગાગર કઈ ગોરી ભૂલી ગઈ હતી કેશવા આ ગાગર તો મારી છે તમારી ક્યાંથી હોય આ તો ગોબા વાળી છે હવે ગોબો તે પાડો લાગે છે બાકી મારી ગાગર તો નવી નક્કર હતી બોલ બોલ ક્યાં છે મારી રાણી બોલ નીકર આજ મારો ધોકો છે નીકર તારું ઢીંડું છે ઈરે વાદે જો બોલ મારા બોલ તના પાછોજી ઈરે વાદે જો કોજો ઈરે વાદે જો દયા પ્રભુની આવો આવો મયારા મહારાજ કાં સર આવ્યા છો ટીપણું લાવ્યા છો કેમ રાણકીના લગ્નનું મુહૂર્ત જોવું છે અરે મારી રાણકી ખોવાની છે હવે મહારાજ તમે રાણકીને ગોતો ત્યાં હું મટકીમાંથી કણકી લઈ આવું કીધું તો નથી પણ તું કાયમ મારા ઘરમાં કરવાનું વચન દે તો નો કહું નહીં હમણાં કહું રાણકીનું વચન છે કે કાયમ એક વખત તારા ઘરમાં કરવાનું પણ થોડે દિવસે હો રાતના તો તારી શેરીના કૂતરા કરડવા દોડે છે થોડે દિવસે ભલે આપણે થોડે દિવસે દીવો ખરીને ચોપાટ કરવું જડી જડી જમાઈ રાણકીને ઘરમાં ગોતતા નહીં ઝટ બહાર આવો રાણકી મારી હથેળીમાં જ છે પાણી કાકી એક બે ને સડા ત્રણ ગળીમાં તમારી રાણકી તમારે ઘેર હાળો ભરીને આવશે અને ગાગર ગાગર અરે ગાગર માં તો ગોબો પડી ગયો છે તો જમાઈ રાજ આ ગોબા વાળી ગાગર હું લઈ જાઉં છું અને હાંડો રાણકી લઈ આવશે
તારું સત્યાનાશ જાય, આખો બવડી ગાગરી લઈ ગઈ, હવે મારું ગાડિયું કોરું રહી જાય. લ્યો મહારાજ, કણકી તો નથી, ચપટી લોટ લ્યો, કાલે આવજો, આખી કોથળી ભરી દઈ, ઉપલો તમ તમારે. ઓ ઉપલો કે રણકી, આ ગોબાવાળી ગાગર તારી માં ને લાલ્યો ડોકો ત્રણેય ગયા, લાય હવે તારી હથેળીમાં જોર જો, ભાણકી ગઈ અને રાણકી રહી. મારો પીટ્યો ભગતડો રોજ હવાર પડે ને બે ચાર સાધુ સંતોડા લઈને આવેલો આવે છે, જાણે અહીંયા સદાવ્રત નો ખોલ્યું હોય. અરે સદાવ્રત ખોલનારા આપણે કોણ, બધું ભગવાન નું આપેલું તો આપણે ખાઈએ છીએ. એ હા મને ખબર, તમે મૂંગા મૂંગા ખાઈ છો ને માના ગબા ગબ કર્યા વગર. બહુ સારું, તું ગોરા ની થાળી તો ફેરસ ભાઈ. ગોરા ખોદી ભાઈ 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 વગર ગળે કોળિયો નહીં ઉતરે કાને ભાઈ કાળું. હા બે તું તો નહીં મારું વાળો મારો વાળો અબ બે ભરીન કી ખાય જો આ ખાધા વગર તો હું કઈ ને બાવાલે ના ઠૂઠા દેવો થઈ ગયો. બાપુ મારી માં તો મામા ને ખૂબ જ ખવરાવે છે અને કાકા ને તો હવે ભાઈ બાપો ગયો ઝૂલામાં ખાઈએ ખાવું. મારા નાથ, સુદામાના તાંદૂર, વિદુરજીની ભાજી અને શબરીના એઠા બોર આરોગ્યા હતા એમ જ આ પ્રસાદ આરોગ્યો મારા નાથ. હરે કૃષ્ણ. ગંગા, હસ્તે મુખ્ય પ્રસાદ લે, અન્નથી તો એક જ વખતથી ભૂખ ભાંગે છે, આ તો પ્રભુનો પ્રસાદ ભવ ભવની ભૂખ ભાંગશે. એક વાર પ્રેમથી કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બોલો કાકી એક વાર પ્રેમથી બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કાકા બોલો એક વાર હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કાકી હું તમારો દીકરો છું ને, હું તમારી ભેગો જ રહીશ, મારી માં મને બહુ મારે છે. તારો રુદિયો ભક્તિ ના રંગે રંગાઈ ગયો છે, પણ તારી ભાભી ને નથી ગમતું. નથી ગમતું, નથી ગમતું, હારી હાથ તમાર નથી ગમતું. જુઓ તમને લોકોને કાન
ખોલીને કહી દઉં છું, સાંભળી લ્યો. કાલે હવારના પોરની અંદર આ ઘરની અંદર કા તમારો ભાઈ નહીં આ ભગતડો અને કા હું નહીં. હાલ મંગળિયા. હાય, હું જાણું છું આ ઘરમાં ભાભી જ રહેશે. પડો તમારી માયા મૂડી અને નીકળો મારા ઘરની બહાર. મારી માયા મૂડી અને સુખ સંપત્તિ તો મુરલીધરના ચરણોમાં છે. ભલા થઈને મારા ભગવાન મને લઈ લેવા દો. તમારો હીરા મોતીનો ખજાનો હું મારે હાથે જ દઉં છું, સમજાને? મોટા ભાઈ, તમને છોડીને જવાનું મન થતું નથી, પણ શું કરો, આ ઘરના અન્ન જો પૂરા થયા હશે, પૂરા થયા હશે. લ્યો, આ તો ભેટ્યા રામ લક્ષ્મણ બે. એ ભગતરાજ બહુ થયું, હવે આવો આમ અને લ્યો તમારો દ્વારકાધીશ. લ્યો અને હવે હોનાનું મંદિર જણાવીને પધરાવજો માલિકો, સમજી ગયા ને? ગંગા, ભાભીને પગે લાગ. એ કાંઈ જરૂર નથી, તમે જો ટળતા હો ને તો હું હવે તો પગે લાગું. હાલો ગિરધર ગોપા, મારે તો તમે બતાવો એ જ વૈકુંઠ કરતા એ વાલી વાટ. તમે જ મારા હીરા મોતીના હાર. માધવ, તમે પગલું માંડો ત્યાં જ અમારું ગોકુ અને વૃંદાવન.
કહું છું તું ગધેડે બેસી ગઈ હોત તો તને શું વાંધો હતો? હવે હું ગધેડે બેસીશ ને તો ગધેડો બેસી જશે. અને બોલ રાખો, હું તારો ભાર ઉપાડી તો હું નહીં બેસી જાઉં. ચૂપ હવે. અરે અરે ગોરા ભગત, તમે આય મારા બાપ આમ તે કઈ ગામ થોડીને જવાય. ગંગા ભાભી, મારા ભાઈ તો ભગત છે, પણ તમે આ પોટલો લઈને ક્યાં હાલી નીકળ્યા? લ્યો હવે હાલો હાલો ગામમાં. કેશવ, જ્યાંથી અમને જાકારો મળ્યો ત્યાં અમારાથી કેમ રહેવાય ભાઈ? હવે જાકારો તો ઓલી કડવી ભાભીએ દીધો ને, રાવણના પેટની રેણા કંકની દીકરી એણે તમને કાઢી મૂક્યા ને, પણ હું તો હજી જીવતો બેઠો છું ને. અરીખમ ધરખમ કેશવો પ્રજાપતિ. પણ કેશવ રહેવું ક્યાં? અરે ગંગા ભાભી, અમને તો તમારા પ્રભુની પુનાઈ છે. હા ખરું ને? હા, અમારા કાકા પરબત પટેલ નું ખોરડું ખાલી છે, તમ તમારે આ મૂર્તિ પધરાવો ન્યા અને માંડો ચાકડો ફેરવવા જય દ્વારિકાધીશ. પણ કેશવ. અરે નહીં નહીં, મારા આમ તમને હાલો 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 મારો બાપ હાલો જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. લ્યો ગોરા ભગત, ભગવાન ની સ્થાપના થઈ ગઈ, હવે માંડો ચાકડો ફેરવવા. કડવી જેઠાણીએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા ને, જેનું નામ કડવી છે ને, એ કોઈ દિવસ મીઠી ન થાય. 6 મહિના દૂધ ને સાખર માં પલાળો તો એ કડવી તો કડવી. એ હા હા, હું તો કડવી છાઉં જ, પણ તમે બધું મીઠી મત જેવ્યું છો ને, ઈ હું ક્યાં નથી જાણતી. અરે એ કડવી ભાભી, મોઢું સંભાળીને બોલજે, નીતર મારા જેવી કોઈ ભૂંડી નહીં મળે. હા આ તારો ચોટલો ઝાલીને બોરડી છૂડે ને એવી રીતે છૂડી નાખી. મૂંગી માર, મૂંગી માર ને આ ભક્તાણી નું ઉતાણું તણે મારી અરે બાજવા આવી છો. અને આઈ તો કાઈ નથી બોલતી, પણ પછી તારી વાત છે વાંજણી. લ્યો હાંભળો, આખા ગામમાં કડવી ભાભીએ જે કુંવર જણ્યો છે, બાકી બધી વાંજણીઓ. હા ગોરા ભગત ને ન્યા તો કઈ રૂપાળી ઘરાકી જામી છે, રૂપાળી ઘરાકી જામી છે. અને ઓલી કડવી ની તો કાળી કાગડી એ ઉડતી નથી. એ ગોરા ભગત ના ગગા, હવે સીધે સીધો આલ્યો જા ને, તારે એક અડબો જ ભેગો સીધો દોર થઈ જઈશ. હવે કડવી ના ભાઈ કડવા એમ ઉંદેડી ની પૂંછડી જેવી મૂંછડી અમળ માં, નહીં તો એક ગરદા ભેગો ગોટો વાળી નથી, સમજો ને. ગોરા ભગત, તું ઘર બતાવશો? આવો આવો શેઠ, શું લેવા આવ્યા છો? ચોરી ના માટલા. ચોરી ના માટલા અમારી જેવા સુકન્યાળ કોઈ નથી છીતરતું. પણ મારે તો ગોરા ભગત ને ઘેર જવું છે. ગોરા ભગત ને ત્યાં? વાહ વાહ, ગોરા ભગત જેવા ચોરીના સુકન્યા માટલા બીજું કોઈ નથી બનાવતો. આ લોકોના માટલા તો બધાય મતાણે મૂકવાના કામમાં આવે, કાઢી ઠરવા કામ લાગે. હાલો હાલો, હું તમને ગોરા ભગતનું ઘર બતાવું. આનું ડાટું જુઓ ને, મતાણિયા જેવું. હાલો હાલો, હું તમને ગોરા ભગતનું ઘર બતાવું. રાણીઓ, તારા ચોરીના માટલાના ઠીકરા ન કરી નાખું તો મારું નામ કાળ્યો ને, મને મસાણિયો કહી ગયો. આ જુઓ, આનું નામ ચોરીના માટલા કહેવાય. ચોરીએ બાંધ્યા હોય ને તો પરણેલા માણસ ને ફરી પરણવાનું મન થાય એવું એની માથે નું ચિત્રમણ છે. લ્યો ભગત, સંભાળો તમારા ઘરાક ને અને હું જાઉં. જય શ્રી કૃષ્ણ બેન. આનું નામ માટલા કહેવાય, સુકન્યાળ માટલા, બાકી બધાય તો ઓટકા. હું ઓટકા. બોલો શેઠ, હું આપની શું સેવા કરું? ગોરા ભગત, મારે હાથ ખોટ ની એક જ દીકરી છે, અને એનો લગન માંડવે તમારા હાથે ઘરેલા અને ચિતરેલા માટલાની ચોરી બાંધીને દીકરીને પરણાવી છે. શેઠ, માટલા ઘડનાર તો સરખા જ ઘડે છે, અને માટી તો આ ધરતીની જ, જ્યાંથી ખોદો ત્યાંથી સરખી ને સરખી જ, ઉપરના ચિત્રામણો જુદા, આ એટલો જ ફેર છે. એ જ વાત છે ભગતરાજ, ફેર એટલો કે સ્વાતિના છાંટા છીપના મુખમાં પડે તો મોતી પાકે, અને સાપના મુખમાં પડે તો ઝેર. એ ઝેર અને અમૃતનો સર્જનહાર તો એક જ છે, મુરલી મનોહર, ગોવર્ધન ગિરધારી મારો શ્યામ. લો શેઠ, આ ચોરીના માટલા મારા વાલાના આશીર્વાદના રંગે રંગાયેલ છે, પ્રભુ પરણનારની જોડી અખંડ રાખે. યા ભગત, આ ચોરીના માટલાનું મૂલ સોનામાં રહે. ના શેઠ, હું ચોરીના માટલાનું મૂલ લેતો ન. કેમ લેવાય ભગતરાજ, આ તો તમારે લેવું જ પડશે. ના શેઠ, હું કોઈ દિવસ કોઈના પાસેથી લેતો નથી. ના ના ભગતરાજ, મારી આટલી વિનંતી માન્ય રાખો. સોના શેઠે છે ને અક્કલનો બારદાન. ચોરીના માટલાનું બોલો ના કે છે તો પરાણે હું ના મૂળ છે. તમારે લેવું જ પડશે. શેઠ જી કહી દે ને લઈને જાઓ. શેઠ,
આ ધૂળનો ધંધો કરનારને સોના મોરના ચાકડે ન ચઢાવો. નહીં શેઠ, તો પછી બહેન મારા તરફથી તને આ કાપડાના કાપડું તો તમારી દીકરીને અમારે આપવું ઘટે, એને બદલે એના કર્યાવરમાંથી હું કાપડાનો ભાગ પડાવું. બેટા જરા અહીંયા આવતો, બેટા લે મારા તરફથી આ તારા લગ્નનો ચાંદલો અત્યારથી જ આપી દઉં. મંગલ બેટા, આપણે ટેક તૂટે, ચોરીના માટલા આપણે વેચતા નથી. લો સેટ, અમારા છે ન લેવાય. ધન્ય ભગતરાજ ધન્ય, એક જ ઘરમાં બધા સોલવાલા સોનાથી સવાયા. બેટા રાખી લે, આંગણે કોઈ સાધુ સંત આવે તો જમારી દેજે. શેઠ, તમે જીત્યા અમે હાર્યા. લે બેટા મંગળ, આ અન્ન ક્ષેત્રના કળશમાં નાખી દે. રાધે કૃષ્ણ બોલો. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. રાવજી માટલા પર ટ્રેક કો. હા બાબુ. છોરું છાતી ઓળગાડી હેત ના થાવણ સંભળાવી પરાણે પોઢાડીને હરખે હાલર ડગા. લે ચાલી રહી છે, દ્વારકાધીશ ની યાત્રા જાશું, પણ પ્રભુ પાસે બાળક ની માગણી તું જ કરજે. હું ભલે થી મને ન કહેતી. લે તું પણ જમી લે ચાલ. બધા વિક્ષુકો બહાર નીકળો, અંદર ઉત્સવ ચાલુ છે, ચાલો બહાર નીકળો, ચાલો ચાલો. જમવાર ચોતરા ઉપર ચાલુ છે, ચાલો બધા બહાર નીકળો, ચાલો ધક્કા મારો બધાએ, ધક્કા મારો બધાએ. હોય ગંગા, ભક્તિ તો ખાંડાની ધાર છે, હા તો પ્રભુના આંગણેથી ઉત્સવ ઘેલા માણસોનો જાકારો છે, બાકી મારો નાથ તો દયાળુ છે, દયાનો સાગર છે. હરિના દર્શનની હઠ ન કરાય. શ્રાવણ માસ એટલે ઉત્સવ ઘેલા લોકોનો પર્વ. કૃષ્ણ જન્મના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી હોય ત્યાં આપણા જેવા ગરીબ ગુરબાને મંદિરના દ્વાર સુધી પણ કોણ જવા દે. લે જીદ ન કર, ખાઈ લે. ના ભગત, તમે ભૂખ્યા રહો અને હું જમું.
ભગત, તમારી જેમ હું ભક્તિ કે ભગવાનનો મહિમા નથી જાણતી, મેં તો બાધા રાખી છે. આ સુકા ઢેબરાનો પ્રસાદ પ્રભુને ધરાવીને પછી જ પારણા કરીશ. બસ ધજા સામે ધ્યાન રાખીને બેઠી છું, જોઉં છું એ કેમ દર્શન નથી દેતો. દેશે, જરૂર દર્શન દેશે ગંગા. મારો વાળો તો દયાળુ છે. બસ દ્વારકાધીશના નામની ધૂન બોલાવ ગંગા. રાધે શ્યામ રાધે શ્યામ, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. મારો ભક્ત અને એની ધર્મપત્ની મારા નામનો આરાધ જગાવે છે. તમારા નામનું સ્મરણ તો ત્રિલોકમાં અનેક ભક્તો કરે છે, પણ આમ સૌની ચિંતા કરશો તો? ગોરા જેવો ભક્ત તો કરોડોમાં કોઈક જ હોય દેવી. પ્રભુ, પણ થોડો પ્રસાદ તો આરોગીને જાઓ. મારો ભક્ત ભૂખ્યો હોય અને હું કેમ કરીને જમું? જસોદાનું હેત અને ગોપીની પ્રીતવી એકલો આઈયા કળાવ. જસોદાનું હેત અને ગોપીની પ્રીતવી એકલો આઈયા કળાવ. ફૂલડાની માળમાં ખટકે છે કાંટા અને દીવડાની જાડમાં દજાવું રે ઘડવૈયા મારે પ્રભુજી નથી રે પૂજાવ. ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવ. જાવા દો જટ મને જમુના કિનારે જઈ વ્રજમાં હું વાંસળી બજાવું. જાવા દો જટ મને જમુના કિનારે જઈ વ્રજમાં હું વાંસળી બજાવું. રમું છે રાસ મારે કુંજની ગલીમાં પાખંડે
નથી રે પૂજાવું રે ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું સોનાના થાળ અને છપ્પન પકવાન આ ભક્તોને મૂકી કેમ ખાવું સોનાના થાળ અને છપ્પન પકવાન આ ભક્તોને મૂકી કેમ ખાવું પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ઘડવૈયા હવે એ ઠાકોરજી નથી થાવું રે ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું રાધે શ્યામ રાધે શ્યામ નાથ નાથ આટલું જલપાન તો કરી લો ભગત જશોદા મૈયા ભગતજી હા કેમ છો ભગત ઠીક છે જાત્રા એવા લાગો છો હા દર્શન બર્શન થયા કે નહીં થશે ભાગ્યમાં હશે તો પછી નાઈ નાખો આ ગોમતીમાં અને પેલા કરી લ્યો પેટ પૂજા બાકી દર્શન થવા છે તો થશે ના ભાઈ અમારે તો ભગવાનના દર્શન કરી પછી જમવાની ટેક છે ટેક તો મારે છે ભગતજી યાત્રાઓને જમાડીને પછી જમવાની આ તો તમને ભાળ્યા એટલે ભાતા છોડવાનું મન થયું બાકી નોખા તમે મારા ગળાના હમ છે તમે જમો ભાઈ અમે અમારો નિયમ નહીં છોડીએ આપણે તો સંસારી માણ આપણે તો બે નિયમ બીમ રખાતા હશે અહીં મારો વાલો કરું આ મંદિરની ધજા સામે ધ્યાન ધરીને બે માણસ જમી લ્યો નહીં ભાઈ નહીં અરે ભગતજી આમ ગળાના હમદીને ખવડાવવાળો બીજો કોઈ નહીં મળે મળશે ભાઈ જરૂર મળશે મારો નાથ નમેરો નથી દયાનો સાગર છે ભક્તોનો રખવાળો છે અહીંયા તો ગાયોનો ગોવાળ છે ઠીક ત્યારે જેવી તમારી ઈચ્છા આ તમે ભગત અને ભક્તાણીએ બે મળીને તો મને ભૂછો રાખ્યો લ્યો ત્યારે જય શ્રી કૃષ્ણ જય જશોદા મૈયા ભગતજી અને તમારા સૂકા ઢેબરા એ તો પકવાન કરતા મીઠા લાગશે પધારો મહારાજ તારાખ નિરંજન દ્વારકાધીશની મૂર્તિ મંદિર માંથી અદ્રશ્ય થઈ ગઈ છે હાલો હાલો આપણે તપાસ કરીએ સાધુને પ્રેમથી જમાડ્યો તમારું કલ્યાણ થાવ આપના આશીર્વાદ મહારાજ લ્યો બેન આ ભગવાનનો પ્રસાદ છે સાધુના વચનમાં વિશ્વાસ રાખજો તમારું કલ્યાણ થશે તમારી બધી જ મનોકામના પૂરી થશે આલાખ નિરંજન અરે યાત્રાળુઓ અહીં આવો તમે મારા દ્વારકાધીશની મૂર્તિને ક્યાંય જોઈ અરે ભાઈ અહીં આઠ આઠ દીથી દ્વારકાધીશના દર્શન માટે તલસીએ છીએ અમે ત્યાં જુઓ
અરે મંદિરમાં ધરાવેલી પ્રસાદી અહીંયા ક્યાંથી? કોણ છો તમે? સંત છો કે ચમત્કારી? હું સંતે નથી અને ચમત્કારી નથી, હું તો છું મારા નાહતી ચરણ રજ ગોરો કુંભાર. એક સાધુ અહીંયા આવ્યા હતા, અહીંયા સુકા ઢેવરા જમીને ગયા, ક્યાં ગયા એમને ખબર નથી. વાહ પ્રભુ, ભક્તોના સુકા ઢેબરા જમવાને અહીં પધાર્યા? હા ભક્તરાજ, હા ભક્તરાજ, દ્વારકામાં પધારો, તમારા પગલે પ્રભુ પાછા મંદિરમાં પધારશે. જય દ્વારકાધીશ. વિઠ્ઠલ 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 હરે વિઠ્ઠલ વિઠ્ઠલ. બોલો દ્વારકાધીશની. સાકળાન કેડમાં કંદોરો
શણગાર અને મારા સાસરાને જઈને કહેજો કે કેશવ કલદાર વાજતે ગાજતે વાંઢાઓને હારે લઈને ગધડે કરીને પાણું આવે છે જને હા એલા હાલો હા હા હોય કુંવારી થોડી રેવા દઈશ અને તને પરણી કુમારી રાણી પણ ક્યારે આ તારી માં ક્યાં છે ને એમ તું જરાક મોટી થઈ જા એટલે તારો વારો પણ જ્યાં સુધી મને ઘર હલાવવા ને રોટલા ઘડવા કોક નો છે ને હું એકલો ક્યાં સુધી ઘર હલાવું પણ તારું ગાડીઓ પલાડવાની તો મારી મા હા પાડી છે તે કઈ ગાડીઓ પલાડે થોડું ઘર હાલે અરે ગાંડી કોક ને પૂછતો ખરી ઘર હલાવવું હોય ને તો રોટલા ઘડવા પડે પાણી ભરવા પડે છાણવા દીદા કરવા પડે પથારી ઉપાતરવી પડે અને હું હાજો માંદો હોઉં ને તો મારા પગે દાબવા પડે મારી માને મનાવીને હું હમણાં જ પાછી આવું હા તે જટ જાને જટ પાછી આવ્યો ત્યાં સુધી હું મારો વર ગધેડો થોભાવી રાખું મને ખબર પડી જશે મને રમવા કરતા તો છે ને રમાડવાનું મન વધારે થાય છે શું કીધું હા માં હવે હું આ ચૂસણી ચૂસવા જેવડી નથી રહી મને તો એમ થાય છે કે મારા ઘરે છોકરું હોય ને હું એના મોઢામાં ચૂસણીઓ દઉં અને લે તું તો એક જ દિવસમાં મોબારા તોડી નાખે એવડી મોટી થઈ ગઈ છે હવે તો જાત્રાએ જતા પહેલા તને પરણાવી જ પડશે બોલ હા માં એ કેશવનો વરઘોડો છે એ વરઘોડો આપણે આંગણે આવવી જ જોઈએ હાલો તમારી રાણકી તો હજી નાનકી છે ભાઈ ભાણકી એને ઘોડિયામાં નાખીને લાંબે હાથે હાલેડા ગાવ અને એના ભાડો ત્યાં ધોયા કરો મને મારા લગ્ન ના ગીત ના ગવડાવવા દો એટલે ગાવે માંડા મંડળી ગંગા ભાભી શું થયું ગંગા ભાભી
અરે રાણી, તને એમાં કઈ ન સમજાય. લે ગંગા, આખા મારા ઠાકરે તો તને સારા દી દેખાડ્યા. એ તો તને પ્રસંગ આવશે ને ત્યારે ખબર પડશે, સમજી? પ્રસંગ આવશે? સાચી જ ગંગા ભાભી. એ ગંગા ભાભી, દીકરો આવશે ને તેનું નામ હું રાખીશ. હા, રમાડા 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 તમ તમારા દીકરાને. એમ દીકરા મારગમાં રેડા પડ્યા હશે કાને? તે રમાડશું રમાડશું કડવી ભાભી. ભગવાને તમારા મેળામાંથી મેઘ મારી છે મેઘ, સમજી? આલે લે, ઓલો ભગતોડો ભક્તિમાંથી નવરો નથી પડતો અને આને ગગોરા મારવો છે. અરે કોકના કાળા કામની કમાણી હશે, કાળા કામની. અરે હટ, તારી જીભ માથે કાંટા ઉગે, તારો નખો જાય કાળી શંખરી. ભાભી જો, આપણા ગામમાં સંતનું આગમન થયું છે. નામદેવ મહારાજ નું જય હો. સાક્ષાત ભગવાને જેમને હાથો હાથ પ્રસાદ જમાડ્યા છે, સુદર્શન ચક્ર અને બંસરી ભગવાને જેમને હાથો હાથ આપ્યા છે. નામદેવ મહારાજ ના રાજા અને મહારાજાઓ પણ શિષ્ય છે. અરે લોકો તો એમ પણ માને છે કે નામદેવ મહારાજ શ્રી કૃષ્ણ ભગવાન નો અવતાર છે. બેટા, ગોરા ભગત નું ઘર ક્યાં આવ્યું? એ પેલું દેખાય. હવે એ ટાકરા દીકરા આયા આયા કહું છું, ઘરા ગાયું હોય ને એને આપણું ઘર બતાડાય. આવ્યું હશે ચોરી ના માટલા લેવા, હવે ન્યા જઈને નાણાની કોથળી કાઢશે અને તારા બાપ ના કપાળ માં છે કાળ મેંડ પાણા. હલ અમ્મો હલ. કષ્ટ 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 કષ્ટ. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. ગોરા ભગત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પધારો સંતો. આ માટલા મૂકો હવે અને અમારી સાથે પધારો. રાજસભામાં તમારી રાહ જોવાય છે. ક્યાં રાજસભા ને ક્યાં હું, એક માટીનો ખૂનના કુંભાર. મારી મશ્કરી કા કરો ભાઈ? મશ્કરી નથી ગોરા ભગત, કાશી થી મોટા પંડિત આવ્યા છે, તેઓ તમારી સાથે જ્ઞાન ની ચર્ચા કરવા માંગે છે. જ્ઞાન અને અજ્ઞાન તો ઉપર વાળો જાણે ભાઈ. ચાલો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. રાધે કૃષ્ણ રાધે. આ જોજો બેન, આ દુતારા ને હવે રાજના તેડા આવવા મળ્યા છે. મારો વાલીડો છે અડધો ગાના જેવો, છતાં હું એની પાસે જ ગુડાય છે. નક્કી કાક મેલી વિદ્યા જાણતો લાગે છે. શું કામ ખાલી બળતરા કરે છે? તારાથી તો જમે આગા ભાગે. એકા, જમનું બહુ આટલું બધું દાજે છે કે તમારો માનો જણો ભાઈ ખાય છે તો ભલે તમારા ભાઈ ને હાથે ઘાટે જમ તેડી જતો, સમજો ને? જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ મહારાજ શ્રી. આ અમારા ગોરા ભગત. ગોરા ભગત, આ અમારા મહારાજ શ્રી નામદેવજી, ભગવાનના પરમ ઉપાસક. આપના દર્શન કરીને પાવન થયો મહારાજ. ભગતરાજ, મહારાજ શ્રી નામદેવજી સત્ય અને અસત્ય, બંધન અને મોક્ષ તથા જીવ અને શિવના ભેદ શું છે તેને માટે શાસ્ત્રાર્થ કરવા અહીં પધાર્યા છે. શાસ્ત્ર તો હું ભણ્યો નથી, હું તો કુંભારનો દીકરો માટી ખૂનતા માધવનું નામ લઉં છું, છતાંય પૂછો આવશ્ય ઉત્તર આપીશ. મહારાજ શ્રી પૂછો પ્રશ્ન. સમુદ્ર ખાબો છે અને પૂછે કે તારું ઉડાન કેટલું, તે શું જવાબ આપે? સમંદર હોય કે ખાબોચિયું, તળિયું તો બંનેનું તાગી શકાય, પણ ન તાગી શકાય એવો એક જ મારો શ્યામ ઘનશ્યામ છે. વાહ, પંડિતોની સામે અડગતાથી ઉભારી શકે એટલો દમ તો છે એમનામાં. વારુ ગોરા ભગત, તમારા ગુરુ કોણ? મહારાજ નામદેવજી, કોઈને પૂછું કે તમારા ગુરુ કોણ તો એ અભિમાનમાંથી ઉભો થયેલો સવાલ છે. ગુરુ વિના જ્ઞાન નહીં, ત્યાગ વિના મોક્ષ નહીં, ત્યારે હું તો સંતે નથી અને ભગતે નથી. છતાં એટલું પૂછું છું કે આ કસોટી કરનાર પારસ છે કે પથ્થર? હું પારસ છું એટલે જ તમારી પરીક્ષા કરવા માટે આવ્યો છું. કોના પ્રતાપે પારસ થયા એટલું કહેવાની દયા કરશો તો કસોટી આપોઆપ થઈ જશે. હું સ્વયં મારાથી પ્રકાશિત છું, પંચ તત્વથી પર, ત્રિગુણથી ન્યારો, અજર અમર અને અવિનાશી. અજર અમર અને અવિનાશી નો તો હું દાસ છું, પણ સદગુરુનો દેશ દેખ્યા વગરની વાતો એ તો ઝાંઝવાના જળ જેવી છે. તમારામાં કોણ બોલે છે અને કોણ બોલાવે છે? બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે. અજ્ઞાનીને આંધળો અને અળગોજીને ગોતે, પણ ઘટઘટમાં મારો ઘનશ્યામ બોલે છે, બોલાવે છે અને એ જ સાંભળે છે.
આ તો તમારી કોઠા વિદ્યા છે ગોરા ભગત, હૈયા ઓકલતની સહજ સાધ્ય વાણી, જેમાં કોઈ વેદ નથી કે શાસ્ત્ર નથી, પરમાત્માને પામવાના કોઈ પગથિયા નથી. કૃષ્ણને પામવાના તો કરોડો કેડા છે, અને જે દી વેદ પુરાણ નહોતા તે દીએ ત્રિલોકના નાથની અદમ ઉદાહરણ જોત આપોઆપ જળહળતી હતી. આવા અકળ કળાના કરનારને ઓળખવો જ રહ્યો મહારાજ. કેમ ઓળખાય, કયા સ્વરૂપે, અને એ જ છે એની સાબિતી કોણ આપે? એનો સ્વરૂપ ચિતરતા તો ચિતારો થાકે, એના ગુણ લખતા કે કહેતા શેષ બ્રહ્માને શારદા એ થાકે મહારાજ, એની સાબિતી ન ભાઈ. ગોરા ભગત, હવે હું તમને એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે કુંભાર છો ને? હા, હું કર્મે કુંભાર છું, પણ જન્મે તો આપણે સૌ સરખા. કાચા વાસણને તમે કેવી રીતે પારખો છો? આ લાકડીના કટકાને ટકોરે વાસણ પોતે જ બોલી ઉઠે છે કે હું પાકું છું, અને બોધું બોલે એ ઠીકરાને તોલે. જુઓ ગોરા ભગત, આ મારા શિષ્યો છે અને હું એમનો ગુરુ, તો તમે બતાવી શકશો કે આમાં કાચો કોણ અને પાકો કોણ? જેવી આપણી આજ્ઞા. માથા ઉપર લાકડીનો ટકોરો મારું તો માઠું ન લગાડશો, વાસણને પારખવું હોય તો ટકોરો ખંભો પડે. તમારે કહેવું જ પડશે કે હું કાચો છું કે પાકો છું, મારો ટકોરા. બોલો બોલો ગોરા ભગત, હું કાચો છું કે પાકો છું, જ્ઞાની છું કે અજ્ઞાની છું, અધૂરો છું કે પૂરો છું, બંધાયેલો છું કે મુક્ત છું? બોલો બોલો ગોરા ભગત. આ તો દેવ સભા છે, ખોટું બોલું તો ઈશ્વરનો ગુનેગાર ગણાવો, અને સાચું બોલું તો? સાચું બોલજો ગોરા ભગત, તમારા અંતરાત્માને છેતરશો તો ભગવાનને છેતરા કહેવાશે. આ સૌ સંતો પાકા અને પૂરા છે, કાચા અને અધૂરા, એનું કોઈ પ્રમાણ? વાતે વાતે અને વેણે વેણે હું નો હુંકાર સંભળાય છે, અગન અને અભિમાનની અગનજાળ વચ્ચે ભક્તિના ફૂરડા ન ખીલે, પોથા અને પુરાણનું પોપટિયું જ્ઞાન જીભના ટેરવે રમે છે, દેહના ખાલી પિંજર માથે ભગવા વસ્ત્રો પહેર્યા છે, પણ માયલો રુદિયો તો કોરો અને કોરો છે. બોલો નામદેવજી, હવે કોઈ પ્રશ્નો બાકી છે કે શાસ્ત્ર પૂરો થયો? નહીં રાજન, શાસ્ત્રાર્થ અધૂરા હોય છે એનું મને આજે જ્ઞાન પ્રાપ્ત થયું. પ્રશ્નો પૂરા થયા, વાણી વિરમી ગઈ. ધન્ય છે, ધન્ય છે આ નગરી કે જ્યાં ગોરા ભગત જેવા સંત વસે છે. ગોરા ભગત, આજથી તમે મારા ગુરુ અને હું મારો. મહારાજ, હું તો મારા સંતોની ચરણ રજ છું, નમન તો મારા નાથને હોય. ગોરા ભગત. મહારાજ, એક વાર પ્રેમથી બોલો. દ્વારિકાધીશની જય. કેટલી વાર કહ્યું કે તું તારું ધ્યાન રાખતી જા, ભગવાને તારી ઈચ્છા પૂરી કરી છે તો બે ચાર મહિના એના નામનું ભજન કર. ઘરનું કામ કોણ કરશે? તમે લ્યો જાઓ નિભાડો કડકો, કોક જોશે તો કહેશે કે ભગત હવે ભગવાન કરતા બાયડીની સેવા વધારે કરે છે. અરે ગાંડી, ભગવાન તો સૌમાં સરખા વસેલા છે. અરે ગંગા, તને એક વાત કહું. શું? આ તારી પહેલી સુવડ નહીં, તને તારા માવતરે મૂકી આવું તો આ તને નિરાંત અને મને ઉપાધિ ઓછી. ભગત, મેં તમને કેટલી વખત કીધું કે હું તમને એકલા મૂકીને ક્યાંય નથી જવાની. ભલે, જેમ તું રાજી. મને એમ કે તારી ચાકરી? મારી માં અને નાની બેન જમનાને તેડાવ્યા છે, સમજા? તમારી ભક્તિમાં ભંગ નહીં પડે. હા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. માં માં, હું છે આ મિંદીના બચ્ચાની માં મરી ગઈ છે, દૂધ આપો. આ હળે મિંદીના બચ્ચા અહીં ક્યાં લઈ આવો? જઈને નાખા મૂકે રામાં.
વાંજણીને દે એટલે પાંચે દૂધ. હા નવરી નથી કઈ અહીંયા દૂધ દેવા હાતું થઈને. દૂધ વધારાનું આવે તો કઈ મહેનત પડે છે. તમને આ માટલામાં રાખું છું, કાલ પાછો દૂધ પીવડાવવા આવીશ, અહીં જ રહેજો. જીવી દોશીને આટલું શિરામણ દઈને આવું છું. ભલે વિઠ્ઠલ 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 રાધે શ્યામ રાધે કૃષ્ણ વિઠ્ઠલ 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 રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરિ વિઠ્ઠલ 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 રાધે રાધે. મને ઉગાડી લો મુરારી. હે જીણ દીઠાય અપરાધ અને શિર ચડશે સમરાત, પણ આજ ગોરાને આબરૂ એ મારા હરિવર તારે હાથ જી 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 જીઓ અલખ તારા નામને. પોકારી વાલા
તો વધારી રે હો સતના ભેલી શામ લારે બેલિશામળારે લાજે સતના ભેલી શામ લારે સતના ભેલિશામ લારે પૂરી કરી દેવ જેવો દીકરો છે
દીકરા દીકરાને બરાબર સાચવજે અને થોડો મોટો થાય એટલે તું અને ભગત એકાંટો આવી જાજો અમારે મોસાળું કરવું જોશે ને અને ભગત ભક્તિ કરતા કરતા ઘર વ્યવહારનું ધ્યાન રાખજો હવે તે નાના નથી રહ્યા એક દીકરાના બાપ થયા દીકરા દીકરી તો બધી ભગવાનની માયા છે દીકલ્યો ભગવાનની માયા માયા રાખજો આવજે બેન ચાલ માં ભગવાનની ભક્તિ તમે એકલા જ કરો મારા કાના ને તો મારે લાડે કોડ થી પરણાવવું છે વારે સંસાર ની મોજાળ પરણાવવું ને પસ્તાવવું પસ્તાવવું ને પરણવું લે સાંભળ તારા બાપુ મને પરણે ને પસ્તાના છે એ ભગત જો મારા કાના ને મોં કયો જો કોના જેવું લાગે છે કહું મારા કૃષ્ણ કનૈયા જેવું તમને તો બધામાં ભગવાન જ દેખાય છે તમને મારા સમ સાચું કહેજો આંખનો અણસાર મારા જેવો છે ને હસે છે ત્યારે હોઠ તમારા જેવા જ લાગે છે એ મોડું તો ચુમું મીઠું મર જેવું છે સંસારની માયામાં એટલી મીઠક છે કે ભગવાન ને અવતાર લેવાનું મન થાય કનૈયા રાધે કૃષ્ણ રાધે તમે મારા દેવન દીધેલ છો તમે મારા નગદ નાણું છો આવા છે તો અમર થઈ મેર્યો વિઠ્ઠલ વિઠ્ઠલ રાધેશ્યામ રે કુંભાર ને કિયો રે કારીગર કોના રે હાથે તું ઘડાયો માટે ના મન ખા કોના રે હાથે તું ઘડાયો હે માટે ના મન ખા કોના રે હાથે તું ઘડાયો કઈ રે માટી ને ખૂંદી કયો રે ગરો ખૂંદી કોણે તને ચાકડે ચડાવ્યો માટે ના મન ખા કોના રે હાથે તું ઘડાયો હે માટે ના મન ખા કોના રે હાથે તું ઘડાયો મગન થઈ નાથ તુજવડા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ ભૂલે જા માયાનો સગપણ ઘૂંઘટનો પટખોલ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ હે પિતા પુત્ર પતિ પત્ની ખોટા હે પિતા પુત્ર પતિ પત્ની ખોટા ફોગટ તું ભરમાયો માટે ના મન કા કોના રે હાથે તું ઘડાયો હે માટે ના મન કા કોના રે હાથે તું ઘડાયો
એક સૌના ઘાટ ઘડે છે કોઈ રમકડો રહેતું સાજુ કોઈ ભાંગી પડે છે હે ચતુર્ભુજનો પરે ચાકડો હે ચતુર્ભુજનો પરે ચાકડો સમજો ના સમજાયો માટી ના મન કા કોના રે હાથે તું ઘડાયો હે માટી ના મન કા કોના રે હાથે તું ઘડાયો કઈ રે માટી ને ખૂંદી કયો રે ગરો ખૂંદી કોણે તને ચાકડે ચડાયો માટી ના મન કા કોના રે હાથે તું ઘડાયો હે માટી ના મન કા કોના રે હાથે તું ઘડાયો વિઠ્ઠલ 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 રાધે શ્યામ વિઠ્ઠલ 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 રાધે શ્યામ પિંજરનો પંખી બોલે વિઠ્ઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિઠ્ઠલ 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 રાધે શ્યામ વિઠ્ઠલ 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 રાધે શ્યામ માફ કરજે ઓ મારા નાથની અમૂલી ભેટ મેં અભાગ્યાએ ગાય વળગાડવાને બદલે પગ તાએ માટીમાં ચૂંદી નાખી ભાઈ અમારા કયા જન્મના પાપની તેમને સજા કરી પ્રભુ ભાઈ ગોરા આપણા નેના એટલા જ લેણ દેણના સંબંધ હશે પ્રભુને યાદ કર ભાઈ હા ભાઈ હવે તો ધરતી માથે પગ મૂકીશ ત્યારે પગલે પગલે મારા પાપ તો પડજાયો પોકાર પાડી પાડીને કહેશે કે ગોરા તું પ્રભુનો ગુનેગાર છો તું પ્રભુનો ગુનેગાર છો વાલાજીની વાડીના ફૂલને તે માટીમાં મસરી નાખ્યું માટીમાં મસરી નાખ્યું કાના ક્યાં આવ્યા એ કહું છું દીકરો માંદો પડીને નથી મર્યો પણ મારા પિતરે મેલા દેવતાનો ભોગ દેવા હાટું થઈને દીકરો માર્યો છે અરે હેઠ પાપડી કોઈ પોતાના દીકરાને હાથે કરી દે એવા દેવા હવે હમણાં રાજના અમલદારો આવશે ને તો એને
પૂછશે પણ ભેળા તમને પૂછે, સમજી ગયા ને? આયલા થોતી મોટે ઉપાડે. તારી એવી ફરિયાદ છે કે ગોરા ભગતે પોતાના સગા દીકરાને પગ નીચે છૂદીને મારી નાખ્યો છે? હા અન્નદાતા, આ ભગત નથી પણ દૂતારો છે. દૂતારો મેરા મંત્રોની સાધના કરવા સગા દીકરાનું બલિદાન ચડાવ્યું એને. ગોરા ભગત, તમે તમારા દીકરાને પગ નીચે છૂદી નાખ્યો છે એવો તમારા ઉપર આરોપ છે? મહારાજ, અજાણતા થયેલા પાપને છુપાવું તો ઈશ્વરનો ગુનેગાર ગણો. અજાણતા એટલે? એટલે મહારાજ, જાણી જોઈને તો કોઈ કરમ ચંડાળે પોતાના હસતા રમતા બાળકની હત્યા ન કરે, કુંવળા છોડને કચડી ન નાખે. અજાણતા થયું છે એનું કોઈ સાક્ષી? સાક્ષી? સાક્ષી તો શ્રી હરિ. ન્યાય તો નજરે જોનારની વાત જ સાચી મને. મહારાજ, મારું એટલું તો ગજુ નથી કે સાક્ષી તરીકે પ્રભુને અહીં હાજર કરું. મહારાજ, ભગત વતી હું એક અરજ કરી શકું? આ ફરિયાદીને બે પ્રશ્ન પૂછી શકું? જરૂર પૂછું. ભાઈ ફરિયાદી, ગોરા ભગતે છોકરાને છૂંદી નાખ્યો એ તમે નજરો નજર જોયું હતું? હા હા, મેં નજરો નજર જોયું હતું. તો મહારાજ, ભગત તો ભગવાનના નામની ધૂનમાં મસ્ત હતા, એને તો એ ખબર નહોતી કે પગ નીચે માટી ખૂંદાય છે કે પોતાનો દીકરો. પણ નજરે જોનારા ફરિયાદી ધર્મ રાજાનો દીકરો, એને એના દીકરાને કેમ બચાવી ન લીધો? એને શું કામ છૂંદાવા દીધો? નજરે જોયું છતાંય બાળકને મરવા દીધું એ જ એનો ગુનો ગણાય, અને છતાંય ભગતની વિરુદ્ધ ફરિયાદ કરી એ બતાવે છે કે માત્ર ઈશ્વરના દેખાયને કારણે જ ફરિયાદી ફરિયાદ કરવા આવ્યો છે. તો પછી મહારાજ, ન્યાયની નજરમાં હવે ભગત કેટલા ગુનેગાર ગણાય? જ્યાં ન્યાયનો હાથ ન પહોંચે ત્યાં ઈશ્વરનો હાથ આંબી જાય છે. ગોરા ભગતને સજા ભગવાન કરશે, જો એ ગુનેગાર હશે તો. Oh,
જગત માં દીકરા વગર તો ઘણા માનવીય જીવતા હશે, પણ પ્રભુ વિના નું જીવતર તો પ્રાણ વિના ના ખોળિયા જેવું છે. ગંગા, પ્રભુ ને ઘર માં પાછા પધરાવો. હવે તો આ ઘર માં હું નહીં, તમારા ભગવાન. ગંગા, તને સોગંદ છે. ગંગા, મારા પ્રભુ મને પાછા દઈ દે. ગંગા, મને દઈ દે. કહું છું, દઈ દે. ગંગા, તને વિનંતી કરું છું, મારા પ્રભુ મને પાછા દે. મારા પ્રભુ મને પાછા દે. પાછા દે ગંગા, કહું છું, પ્રભુ પાછા દે. પાછા દે. જુવા લે છો, મને જો હાથ લગાડો તો તમને તમારા દ્વારકા કૃષ્ણ સમજ. મારા પ્રભુ, ગંગા, હવે તારે આ ઘરમાં રહેવું હોય તો રહે, અને જવું હોય તો જા. હું તને રાખનાર કે રોકનાર કોણ? લો હાલો ઘનશ્યામ, આ ઘરમાંથી હું તમને કેમ જાકારો દઉં? હાલો મારા નાર, હાલો મારા પ્રભુ. સંસાર વચ્ચે લક્ષ્મણ રેખા દોરાઈ ગઈ છે. બસ ગંગા, આ જન્મારે આ હાથે તારો સ્પર્શ કરું તો સો સો લડતો અધિકારી ઠરું. ના, મારો મારો અપરાધ. તારો અપરાધ એટલો જ કે ભાવીએ તને ભૂલાવી છે. હમણાં તે તારા મોઢે જ કહ્યું હતું કે ભગત, મને હાથ લગાડો તો તમને તમારા દ્વારકાધીશ ને સોગંદ છે. અને દ્વારકાધીશ ને સોગંદ મારાથી કેમ તોડાય? આવું માંડ્યું હશે, દીકરો ખોયો, ધારીનો એ સુખ સળગી ગયો. મારે ખોળે તો પગલીના પાડનારની ભાવની ખોટ પડી. તારી માના જેણા મારા હાળા મચ્છર મારા કાનમાં ગણગણીને ભૂંડા બોલી ગાયડું દે છે. તમારા બાપ ના દીકરા મચ્છર મારા દિયર મને ભાવી કે મારા ગાનમાંથી ટપલી ઉમારે છે. બાકી એને માર્ગ માં જો કાળોતરો કરડે તો કેશવા, મારી માને ના કર્યું છે તો એ ઉનાળામાં તો શું ચોમાસામાં પાછી નહીં આવે. નહીં ઘેર પાછી નહીં આવે તો મારો કોલ પૂરો નહીં થાય, અને મારો કોલ પૂરો નહીં થાય તો આપણા સંસારના સોનેરી સપના માટે સદાય વિજોગની કાળી રાત જવાયેલી રહેશે. રાણી કે રાણી, હાલને આપણી આ વિજોગની રાતને આજને આજ સંસારની સુહાગરાત કરી નાખી. ઘા ખરીદવા બાવળના કાંટા નો અને તોડી નાખું તારી મને દીધેલું વચન. ઓટીલે ગોદડું સુધારી લઈ શિયાળો. ના ના કેશવા, તારું વચન સંભાળ. વચન હાટુ રાજા હરિશ્ચંદ્ર ને તારામતી કાશીના ચોક માં વેચાણ હતા. સાચું. વચન હાટુ રાજા રામચંદ્ર જે વનવાસ ભોગવ્યો તો એ સાચું. અરે વચન હાટુ મરદ નું માથું જાય પણ કોણ મીઠ્યા ના થાય? એ હાવ સાચું. હું મીઠ્યા નહીં થવા દઉં, પણ જાગતા
સપનામાં તો સોનેરી સંસાર માણવાની ના નથી ને, હાલ ઓઢી લે અડધું અડધું ગોદડું, સરકી જાય સપનામાં ને માણી લઈ મન ભરીને મજાનો સંતા. જો કાંઠા વાગે નહીં, અડધું અડધું ગોદડું ઓઢી લે. જમુના
કાનુડો કાનુડો તો શ્રી કૃષ્ણને ખોળે રમવા હાલે ગયો રમવા પ્રભુ કાનુ આપને નોતા મેલે ને રિસાઈ ગયો ભગત અમને કેવડાવ્યું નહીં ભક્તિ ને ગેલછામાં વ્યવહારે ભૂલી ગયા અરે રેવાય દીકરી જમાઈ માં તો જાણે અક્કલ માં છાટો નથી પણ આ તમને હાય છોરા નાને વ્યવહાર માં ખબર નથી પડતી કે છોકરો મરી ગયા પછી મોહારું લઈને હેલા આવ્યા છો લ્યો ગંગા બહુ પહેરાવો હવે માલતર ના ઘર ની શુકરવંતી હોના ની પહોંચી છોકરા ને છાની રહી જાત પણ આ તો સુખ ના વિરડામાં દુઃખ ની સરવાળીઓ પ્રગટી છે દીકરી કઈ વાત કરે તો ખબર પડે ને વાત તો બહુ લાંબી છે બાપુ બોલ બેટા કહું તો મારી વાત માનશો બેટા તારા સુખ માટે તારો પર્યો બોલ જેવો હું તૈયાર છું તો બાપુ મારા માથે હાથ મૂકીને કહો કે હું કહું એમ કરશો દીકરી માવતરને તો છોરું પ્રાણ કરતા વધુ વાલા હોય છે તારો પર્યો બોલ જીલવા તારો બાપ તને વિનવે છે જમનાને ભગત સાથે પરણાવો મારા માથે હાથ મૂકીને ફરી ન જાતા બાપુ ભગત એ ઠગ ભગત કેમ આમ હાથે પથારી કરો છો અને એ આમ આંગણામાં ભક્તિ મલકમાં ઘણાય કરે છે પણ તમે તો નવી નવાઈના ભગત થયા છો હા તો તમારા જેવાય ભગત ભગત કહી અને નામ પાડી દીધું બાકી હું તો ભોળા ભાવે ભગવાનનું નામ લઉં છું એમ કરો ભોળા ભાવે ઉકડામાં જઈને આળોટો અને શરીરે રાખ ચોપડો અને થઈ જાઓ બાવા તમારાથી બાયડી છોકરા નહીં સચવાય સૌને સાચવા વાળો તો ઉપર વાળો છે પીટી ચોપડીને મોટા ઉપાડે તમે મારી બેન હારે પરણવા આવ્યા હતા તમારો ઉપર વાળો નહીં જમના એ તો જગતનો વ્યવહાર છે વ્યવહાર છે તો વ્યવહારમાં સમજો અને મારી બેનને સાચવો અને સુખી રાખો તમારી બેન સુખી છે આ તમારો રાજ વૈભવ ધણી તરીકેના તમારા હેતપ્રીત મારી બેનને તો તમે હથેળીના છાયડામાં રાખો છો એને તો એટલું સુખ છે કે આપમાંથી આંસુડાય સુકાતા નથી સુખ દુઃખ તો બધા મનના કારણ છે જાઓ સુઈ જાઓ આ જ્ઞાનનો ગોધો ઓડીને તમે સુઈ રહ્યો મારી બેનને અમે લઈ જાશું પછી તમે ને તમારો ભગવાન બે મળીને રાસડા રમજો અને ભગત ના સુખ દુઃખ ની ચાવી તો હવે તારા હાથમાં છે જવું ને ગોર મહારાજ પરણાવી દે કઈ ઘર હલાવવા ના આવે તમે તો પાછા તારી પિતા સાથે ઝઘડશો એટલે તમારા મનામણા કરવા મારે રોજ આવું એમ ના રે ભાઈ એવું તો કોઈ નવરું ના હોય જમના આ તારા બનેવી જેવો વર તને મળે હોય તો ના રે બે ભગતવાને કોણ પરણે હું તને ભગત સાથે પરણાવું તો બે હસવાની વાત નથી જમના આ ઘરમાં તું ઔરાની થઈને આવીશ
તે દિશ મારા સુખનો સૂરજ ઉગશે. બે તું ગાંડી તો નથી થઈ ગઈ ને? તું ને ભગત જે દી ચોરીએ ચડશો તે દી હું ગાંડી જ થઈ જઈશ. પણ આ રથની વાત બેન, બેનને જીવતી જોઈ હોય તો હા પાડ, ના ના કહેતી. નહીં તો આ ઘરમાં કોઈની ખોડીઓ નહીં બંધા. હા આંગણે કાનડો કોઈ દી પાછો રમવા નહીં આવે. જમના હું તારી મોટી બેન, તારા પગમાં પડીને બેનવું છું. હસીને હા પાડ બેન, હસીને હા પાડ બેન. તારા અને ભગતના સંસારથી મારા ઉછાયને આંખો રાખીશ. મારી વાતમાં વિશ્વાસ રાખજે બેન, વિશ્વાસ રાખ, વિશ્વાસ રાખ. હજી તો મારે તમને ગાંડા કરવા છે. અરે ગંગા, હું તો ગાંડો છું મારા પ્રભુના નામ પાછળ. ફરીથી પરણશો તો પ્રભુ કઈ આંખો નહીં ભાગી જાય. પ્રભુ તો મારા હૃદયમાં છે, પણ તારા ને મારા હેત પ્રીત વચ્ચે આડી કાંટાની વાડ ઉભી થશે. કાંટા નહીં, આંગણે હરકના ફૂલડા ખીલશે. આવ મારી તારી આંખમાં કણાની જેમ ખટકશે ગંગા. આવનારી આંખનું કણું નહીં, મારી આંખનું રતન છે. મારી સગી માની જાણે બે. હા જમના, પરાણે નથી પરણાવતી, એનો રાજીપો છે. અને મારો રાજીપો તો છે રાધે શ્યામનું નામ. અમારી શામળ્યાનું જ કઈ સંકેત હશે. દ્વારકાધીશની દુઆઈ દઈને મેં તમારું સુખ છીનવી લીધું હતું. આજે સુખનો માર્ગ એમ જ ચિંધ્યો છે. ગંગા, તારું ને મારું સુખ તમારા શામળિયાના ચરણોમાં સમાયેલું છે, એટલે ભૂલી ગઈ. મેં આ સુધી તમારી પાસે કાંઈ નથી માંગ્યું. જીવતરમાં પહેલી જ વાર આ પાલો પાથર્યો છે. ના કેશો તો નહીં જીવાય, અને હા કેશો તો. ગંગા, આનું પરિણામ શું આવશે તું જાણે છે? ભગત ઉઠીને પરિણામ પૂછો છો? પરિણામ તો પ્રભુને હાથ. ના ગંગા ના, શામળિયાની કંઠી સાથે વિવાહની વરમાળાને મેળ નહીં ખાય. ભગત, દ્વારકાધીશના કપાળે ચાંદલો કરી ચોખા જોડ્યા છે, શામળિયાની સાથે સગપણ કર્યું છે. ગંગા, હા કયો ભગત, હા કયો. ના ગંગા ના. હા ન કયો તો તમને તમારા દ્વારકાધીશના સોગંદ. ગંગા, ઉનાળો આવ્યો પણ હજી તારી માં ના આવી. આવા ઉનાળામાં મારી માં કેમ કરી આવે? એના પગ ન પડી જાય? અરે પણ અહીં આપણી જોવાની મળી જાય છે એનું હું. એ રાણી, આપણા કરતા તો આ ગધેડા સુખી. મન પડે તે ઉકરડામાં આળોટી લે. એને નહીં પરણવાની પંચાયત, નહીં પહેરવા ઓઢવાની પંચાયત, નહીં હાવું કે નહીં હારો. કેશવા, કોકનું છોકરું રડે છે. ભલે ને રોવે, એ તો એની માં દવડાવશે ને એટલે છાનું રહી જાય. તું તારે મન માટી ખોદવા. કેશવા, જોને કેવી કાળી ચીસો પાડે છે. અરે 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 પણ રાણી, લે આ કોકનું છોકરું રોવે એમાં છોકરા વગરની ને કાળજે ખાઈનું કઈ માંડે થાવા. આ તારી માએ વચનની માથાકૂટ ન કરી હોત ને તો તું એ અત્યારે થઈ ગઈ હોત એક છોકરાની માં. અરે રાણી, એ રાણી, લે તું ક્યાં એને અહીં લઈ આવી? એની માને દઈ દે. ક્યાં એની માં નથી તો એના બાપને ગોત. હવે એના બાપને ગોતવા હું ક્યાં જાઉં? તો હું એની માને ગોતવા જાઉં એમને? અરે એની માં તો કોક સુવાળના ખાટલામાં પડી પડી શેક લેતી હશે. શેક? કેશવા, આવા નાનકડા બાળને મેલીને એની માં શેક ના લે. રાડુ નાખ, આટલા માં ક્યાં ઘસે તો આવી જશે. માં, એ માં, એ મારી માં. કેશવા, તારી માં નહીં, આ બાળકની માં. ઓહો, આ મારા બેટાએ તો મને મારી માં યાદ કરાવી દીધી. એલા, એ તારું નામ શું છે? તારું નામ આવડે? તારી માનું નામ આવડે? તારા બાપનું નામ શું છે? કોણ છે એ અકર્મી? એ રાણી, આને તો નથી એનું નામ આવડતું, નથી એની માનું નામ આવડતું, એના બાપનું નામ એ નથી આવડતું. કેશવા, આના બાપનું નામ મને આવડે છે. શું કીધું? તું આ છોકરાના બાપનું નામ જાણે છે? તારે ને આ છોકરાના બાપને તબંતુ.
મારે અને આ છોકરાના બાપને બાયડી ભાઈડાનો સંબંધ એટલે એટલે આ છોકરો તારું ને આ છોકરો મારો છે અરે તારી જાતની બાયડી મારું મેં જાત્રાએ જાતિ તારી માને વચન દીધું તું કે તું પાછી નહીં આવ ત્યાં સુધી મારા ઘરમાં ગોળીઓ નહીં બંધાય પણ તે તો ઘરમાં ગોળીઓ ગુગરો અને છોકરો ત્રણે એક હારે ખાલી દીધા લે જા છાની માની સુવાવડ કરાવવા હું ગઈ ક્યારે ઈ તો કે મારા દીકરાના બાપ તમારી માને દીધેલો કોલ તોડી નાખ્યો તો કેતા હોય તો કે બાકી સાચી વાત તો આપણું મન જાણે છે ને પણ કેશવા આ છોકરાને એ મુકતા મારું મન માનતું નથી હું એ સ્ત્રી છું ને લે લે ને ભેડો ગોતાશે તો ગોછું એના મા બાપને નહીં તો પડશે એવા દેવાશે નકરા પડશે ને દેવાશે નહીં તો એ ઉપર વાળા તું બચાવજે લે ઢાંકે ને આ ફાડ્યો બિચારાને તડકો લાગે છે હાલ ગધેડ બેડ ને હાલ 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 અલી રાણી થોડું મીઠું આપને આ દેવા ભાઈની વહુને સુવાવડ આવી છે અને ઘરમાં મીઠાની કાકરીએ નથી હેલી રાણી આ કેનું ઈ આ ભાઈડાનું અલી પણ તારી માને કોલ આપ્યો તો તેનું શું એ મારી માં જાણે કોલ જાણે ને અમે જાણીએ અને ત્રીજો ઉપર વાળો જાણે પણ ખાટલો ક્યાં ઉપાડી મેલ્યો એમ ખાટલો ના ઉપાડાય અમારી દેરાણીને સવા મહિના સુધી શેક નાખવો પડે શીરો ને કાટલું ખવડાવવા પડે તો જ ધવણ આવે હાલ હાલ હોઈ જાય એટલે શેક નાખી દો હાલે હોઈ જાવ આ તમે નહીં હા તમને થોડી સુવાવડ આવી છે ભાઈ આમ તો મને ધુવાવડ આવી છે ગગલો મારો ટાયો ને ખાટલે બેસી નાયો અરે ખાટલો પડ્યો લબડી ને ગગલો ગયો ગબડી વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વ બાપુ આજ હું બહુ રાજી છું ભગત અને જેમના પરણે ઉતર્યા અરે ભગત તમારું ભોળ પણ યાદ રાખજો જે ભાવથી તમે મારી મોટી દીકરી જોડે વર્તો છો એ જ ભાવથી મારી જમના જોડે વર્તજો નહીં તો તમને તમારા દ્વારકાધીશની ભલે માં દેવી દ્વારકાધીશની કા બનેવી આ તમારો ભગતભાઈ પણિયાયો અને તમને જાનમાં ન લઈ ગયો એ તારા બનેવી તો ઘણું ઈ જાવું તો જાનમાં માલવા પણ હું જવા દઉં તો ને અરે નવી વહુને ખોએ ઠાકર દીકરો દે એમાં તો આપણો રાજીપ હોય ગાંડી આપણા વંશનો વેલો વધશે તે વંશનો વેલો વધશે તો તમારો વધશે એમાં મારે હું આ ઘરમાં એક ભાગની તો હતી અને બીજી ઉપાડી લેવો નવરો તેમાં મને ઢોલી નીંદર નહીં આવે ઢોલી નીંદર નહીં આવે કઈ કારણ હજી તો આ ઉંમરામાં પગ જ મૂક્યો છે ત્યાં તમને આટલી અડખામણી થઈ પડી જમના હું જાણું છું અનેક આશા ઉમંગોને વર્તા તારા અંતરમાં ઉછળતા છે પણ એક કોડ પૂરા કરવાનું વિધાતાએ મારા ભાગ્યમાં માંડ્યું નથી કરવાનું કઈ કારણ તો કયો મને એમ લાગશે કે તમે સાચા છો તો સાચું કહું મારી બધી ઉગતી આશા અને ઓરતાને તને તને આ ચૂંટણીના છેડે ગાંઠ વાળી તમારા ઘરના છાણ વાસીદા કરીશ ના કયો તો તમને તમારા બસ ના બસ મને લાગે છે કે તમે મારું પારખું કરી રહ્યા છો પારખું તો તારું મારું ભગવાન કરી રહ્યો છે ભગવાને તમે ભાળ્યું નથી મારા તો હવે તમે જ ભગવાન
કીયો તો ઉસરીમાં જઈને પડી રહું અને કીયો તો જમના ચાલી રહી જમના ચાલી રહી જાય કોઈની આંખમાં હું આંસુ જોઈ શકતો નથી લૂછી નાક આંસુ લૂછી નાક હવે મારી જ રહું અને મારા જાતે મારા આંસુ લૂછવા લલાટે લખ્યા લેખ ના આંકડા કોણ કરી શક્યું છે જમના પંદર પછી હાથ લેનાર તાબડા છું આવું છે તું તું ચોરી માં હાથ મેળા વખતે મારો હાથ હાથમાં લઈને ચાર પહેરા કેમ પરે એ મને ન પૂછી જમના ઈશ્વર ને ખાતરે મને ન પૂછીશ તમે સુઈ જા સુઈ જા વિદાય વખતે તારી માએ દુહાઈ દીધી છે એની વાત કર તારી બહેન ને બોલ જમના માં શું બોલે તો માએ કહ્યું તું જે ભાવથી તમે મોટી દીકરી જોડે વર્તો છો એ જ ભાવથી તમે જમના જોડે વર્તો છો નહીં તો તમને તમારા દ્વારકાધીશની દુહાઈ છે મારા શું અપરાધ છે હું શું કરું એ દુહાઈ તો માં ની મમતા હતી એનો અર્થ ન કરાય ભગત આપણા સ્વાર્થ ખાતર દુહાઈના અનેક અર્થ ન કઢાય ગંગા દુહાઈના માથે પગ મૂકું તો તો ભગવાન દુભાય અને ભક્તિ લાજે તમને તમારી ભક્તિનો સ્વાર્થ વાલો છે મેં તમને સોગંદ દીધા હતા કે મને ન અડશો એનું પરિણામ તો હું ભોગવી રહી છું એમાં જમનાનું શું વાત એને તો નથી કીધું ને કે મને હાથ ન લગાડશો વાત વીતી ગઈ છે ગંગા નેવાના નીર હવે મોભે ન ચડે હું એ જ કહું છું કે વાત વીતી ગઈ હવે આ ઘરમાં એક ઘડીએ નહીં રહેવાય ભલા તેને અમને અમારી પેર મૂકી જા હાલ જે માનવે તું પરણી એ માનવાના તોરણે હજી લીલા હશે બેન આ ઘરની મમતા મૂકી દે બેન આખો જન્મારો વાર જોઈશ તો એ સુખનું સૂરજ નહીં ઉગે આટલું જાણ્યા પછી આ ઘરવાળું પગ મૂકું
તું તો પિયરના છાડવા લાજી જમના બે સંસારના સુખ દુઃખ સરખે ભાગે વેચીને પ્રભુનું નામ લેજો જમના મારે બે દુશ્મને બાદ ફરી આમાંથી બહાર કાઢી ત્યારે તમે તો અમારું અડધું આમ તમારા માંથી અમારો આટલો અધિકાર નહીં વાહ મારા નાથ હજી એ ગોરાની કસોટી કરી રહ્યો છે એટલા માટે જ આ લીલા આદરી એટલા માટે જ લીલા આદરી તારા નામના અપાયેલા સોગંધી એ દુહાઈની આણને ઓળંગીને આ હાથે સ્ત્રીનો સ્પર્શ થયો છે આ અબડાયેલા હાથે પ્રભુ તારી સેવા મારાથી નહીં થાય મારાથી નહીં થાય પ્રભુ આ હાથે આ તારી સેવા નહીં થાય નહીં થવા મારા હાથ નહીં થાય પ્રભુ નહીં થાય સુજાડી મારા વાલા હે તમારો ભગવાન તો હજાર હાથ વાળો છે એને શું હાથ ની ખોટ પડી કે તમારો હાથ તો બલિદાન ચડાવ્યો અરે મારા નાથ ની દુહાઈ માથે મારા પ્રાણ ઓળો ઘર કરો તો પણ ઓછા છે ગંગા પણ ઓછા છે વિઠ્ઠલ વિઠ્ઠલ અરે વિઠ્ઠલ રાધીશ કડવીબેન આ ગોરા ભગત ના બે હાથ કાંડામાંથી કપાઈ ગયા જૂની તો હાથ જ કાપ્યા છે પણ નવી તો પગ કાપે એવી છે હવે જોઉં છું એનો બાપ આવીને કેટલા દી રોટલા ખવડાવે છે આ ત્રણે જણા હાથમાં રામ પાત્ર લઈને ભીખ ન માગે ને તો મારું નામ કાળું નહીં શું કરી લેશો શું કરી લેશ ખાણ માં માટી ખોદવા ગયા ત્યાંથી અમને આ છોકરું જોડ્યું એમ આ થોડા અમથા નથી આવ્યા હું તારા જોડે છોકરા ખાણ માંથી જડતા હશે કા ભાઈ છોકરા નું તો એવું ને કે ભગવાન ની દયા હોય તો ગમે ત્યાંથી જડે અને ખાણ નું એવું કે એને હરખી રીતે ખોદીએ ને તો એમાંથી હીરા મોતી માણેક સોનું ચાંદી રૂપું બધું નીકળે અને મેં તમને પગમાં પડીને કહ્યું કે ભાઈ આ છોકરું અમારું નથી આ રતન તમારી દીકરીના પેટે નથી પાક્યું અમારું પારખું લેવું હોય તો પારખું લ્યો તોય તમે માનતા નથી લાય હવે મારો દીકરો મારી પાસે અને રાખો તમારી દીકરી તમારી પાસે હું આ દીકરો આટું નવી માં લઈ આવીશ અરે જાઓ છો ક્યાં મેં મારી છોકરી તમને પરણાવી છે એટલે પારખું આપવા જાઓ આ તો બોલાવો તમારા હળેલ કુલ ના કુળદેવી ના હળેલ ભુવાને
તો આપણો સોદો પાકો, એકદમ પાકો. મારે તો માલ હાથે કામ, મારે તો આવા તતિંગ રોજ કરવાના હોય છે. આ તમે ના કીધું હોત ને તો હું તો તતિંગ જ કરવાનો હતો. કામ આવા ઉકળતા તેલમાં માતાજી જાતે આવીને હાથ બોલે ને તો આ કોળ ઉતરી જાય. આ કોઈનું હગું થયું છે? દીકરી તમે આ બાજુ જોઈને બેઠો નહી તો તમારી આંખો આંધળી થઈ જશે. બંને એકબીજા સામે જોવાનું નહીં, આ બાજુ જોવાનું નહીં. પ્રભુ એનો સ્વીકાર કરજો, એનો સ્વીકાર કરજો વાલા. ભગત, આમ લાંગણ કરશો તો દેહ કેટલા દિવસ ટકશે? હાથ છોડી દો, લો મારા હાથે જમાડો. ના ગંગા ના, હજી હૈયા પરથી એક પાપ તો બોસ તો હવો થયો નથી, એમાં વધારે ઉમેરો કરવાનો રહેવા દે. રહેવા દે ગંગા. તમારી અસ્ત્રી તરીકે મારા અંતરમાં ક્યાંય વાસના કે વિકારનો છાંટ ટળે નથી ગંગા. હા, આ જગતનો નાશ જોઈ રહ્યો છે એ જુએ એમ જમાડવા આવી છું. મારા હાથે જમી લ્યો ભગત,
પ્રાણ ઓળખોળ કરવા. તમને તમારો ધર્મ વાલો છે એમ અમને અમારો ધર્મ વાલો છે. ધણી ભૂખ્યો હોય અને ધાન ખાય એવી પાપણી ને અભાવણી તો કરોડોમાં કોક જ હોય. હું ભાગ્યવાન છું કે મને સંસારમાં તમારા જેવાનો સથવારો મળે છે. તમે તો મારા ધર્મના ગાડાને મેં પડ્યા છો. ભક્તિનો માર્ગ અજવાળાથી ચરણથી જોતું છું. એમ જ હોય તો અમારી એક વાત માનશો? તમારા હાથે જમાડવા સિવાય બીજી કોઈ પણ વાત કરો માનવા તૈયાર છું. અમારા હાથે ન જમું તો કાંઈ નહીં, પણ કોઈ આડોશી પાડોશીના હાથે જમવામાં શું વાંધો છે? એમાં ક્યાં તમારે નેક અને ટેકનું મેરુદંડ તૂટી પડશે? નેક અને ટેકનું જગત પર ઢંઢેરો ન પીટાય જમના. આ તો આપણું ત્રણેયનું સહિયારું તપ છે. આ વાત તો ભેદ હું તું અને ગંગા સિવાય કોઈ જાણી જાય તો તમારા તો તમારા હરિની હાંસી થાય. હાંસી ભક્તિની હાંસી નહીં થાય ભગત. પ્રભુનું નામ લઈને બે હાથ વચ્ચે તાસરી ઉપાડીને આટલું દૂધ તો પીઓ. આજ સુધી અમે તમારું માન્યું છે, આજ અમારો આટલો વેર નહીં રાખો. ભલે તમારો આત્મ રાજી રહેતો હોય તો લો પાડું છું પાસરી. મૃત્યુલોકમાં માનવી બની અને રહેવું આપને માટે અસંભવ છે. વાહ, તમારા માટે શક્ય અને મારા માટે અશક્ય. હું તો આવીશ જોઉં તો ખરી તમારો ભક્ત કેવો છે. આપને હટ કરી અને આવવું જ હોય તો ચાલો. બહુ રૂપાળા લાગો છો. તમારો વેશ તો જુઓ દેવીજી. વેશ? પ્રભુ આ વેશ કોનો? આ વેશ કુંભારણનો. કુંભારણનો? હા, હવે તમે રૂકમણી દેવી નથી પણ તમે છો લક્ષ્મી કુંભારણ. ભગવાન, હું લક્ષ્મી કુંભારણ તો પછી તમે? તો પછી હું ભગવાનમાંથી ભગવો કુંભાર. ભગવો? ભગવો નથી ગમતું તો પછી એમ કરીએ માધવ કિશનમાંથી માધવ કુંભાર રાખી, ઈ કેમ લાગે છે? માધવ લ્યો લક્ષ્મી કુંભારણ, આ પોટલું માથે મૂકો અને ગધેડું હાકો એટલે વહેલો આવે કુંભાર વાળો. હાલો બુરા ભગત. ભગત બાપા છે ઘરમાં, મહેમાન આવે છો. આવો આવો મોટા ભાપ, આવો. મહેમાન ક્યાંથી? ગંગા જમના મહેમાન પધાર્યો છે. આ તો પ્રભુના પગલાથી. આ જાઓ જાઓ તમે, તમારે આ તો આપણું જ ઘર છે. આપણું એટલે કે આપણા નાતીલા ભાઈ. હા ભગત બાપા, દેવો. હા દયાળુ. ભગત બાપા, તમારું નામ સાંભળીને આવ્યા છે. નામ તમારા નાથનું ભાઈ. વાત એમ છે કે દુઃખ ના મારે આવ્યા છે. અમારા મલકની માલી પાસે દુકાન પડ્યો છે ભાઈ. તો હા ભાઈ, અહીં રહી જજો. આ તમારું જ ઘર છે ને, મારે હાથ નથી એટલે હાથ વાળાની જરૂર છે. હું માટી ખૂંદીશ, તમે ચાકડો ચલાવજો એટલે દ્વારકા વાળો દાળ રોટલા દઈ રહેશે. બધા ભેળા મળીને ખાઈશું. તમારો આ ઉપકાર કોઈ થી નહીં ભૂલું. ઉપકાર તો કોણે કોની માથે કર્યો છે ભાઈ એ તો ઉપર વાળો જાણે, પણ અહીં આવીને તમે મારી માથે ઉપકાર કર્યો છે. હા હા ભગત બાપા, મને શરમા હોકા.
લો ભાઈ, અમારે ત્યાં તો આછી પાતળી રાબ છે. ભગત, તમારા હેત અને પ્રેમથી આ પીરસેલી રાબ મને 32 ભાતના ભોજન કરતા વધુ મીઠી લાગશે. બેન, ભગત નહીં પીરસો ને? ના ભાઈ, આપ જમો. અમારે તો મહેમાનને જમાડી પછી જમવાનો નિયમ છે. ભગત, નિયમ તો મારે છે, ઘરધણીને જમાડ્યા પછી જ જમવું. તમે તો મને ધર્મ સંકટમાં મૂક્યો ભાઈ. ભાઈ, તમે જ અમારા ભગવાન. જો આટલી રાબ એમને પીવડાવો તો. લ્યો ભગત, હું તમારે ત્યાં મહેમાન થયો છું, મારું માન તો તમારે રાખવું જ પડશે. ભલે ભાઈ, મારું તમારું નિયમ તો હવે દ્વારકા વાળો જણાવશે. તમારી ભગત બાપા, હું તમને મારા હાથે જ પીવડાવું. જય દ્વારકાધીશ. ચડાવી રાખી છે. બેન, અરે
આ તારા કેવા પ્રમાણે ગોરાને ત્યાંથી ઘરેણા ચોરીને લાવ્યો છું. અરે વારે વાર, તારા માથેથી ગોરો ભગત ભરે લાવ લાવ. ભારે રૂડી લાગે. આ પટ્ટે બંગડીઓ પહેરી કે પહેરી લે પહેરી લે. મુલ્લી મનોહર પ્રસાદ આવો. ગોવર્ધન ગિરધારી, દર વર્ષે એકાદશીના પારણા હું મારા હાથે કરાવ્યા પછી જમું છું. પ્રભુ જમું, પ્રસાદ આરોગો. નંદલાલ, મારી ટેક તૂટશે. તમે મારાથી નિશાના છો. જમો પ્રભુ જમો. નારાયણ નારાયણ. ભગતરાજ નામદેવજી, ભગવાન તો ગોરા ભગતના ચાકરથી એને આંગણે માટી ખૂંદે છે. પ્રભુને જમાડવા હોય તો એ કુમારને આંગણે જાઓ. નારાયણ નારાયણ. ગોરા કુમારને ત્યાં ચાકર કહું છું, મને બચાવો. મેં મારાથી સહન નથી થતું, મારાથી સહન નથી થતી. મારી બળદ મને મારી નાખશે. શાંતિ રા, જો આપણે બધાએ ઉપાય કરી હોય પણ કાંઈ ન ભર્યો. હવે તો પ્રભુનું નામ લે, અને એ તો કાતો હાલ ગોરા ભાઈ એ પ્રભુના નામનો પ્રસાદ આપશે ને, એ તારી પીડા કાંઈ ઓછી થશે. ગોરા ભાઈ મારાથી ક્યાં ભોગ લાગ્યા હું તમારા ભેળી આવી. દેવીજી, મેં તો તમને ખૂબ મનાવ્યા પણ તમે માન્યા જ નહીં. હવે જ્યારે આવ્યા છો તો કરો આ મજૂરી. પ્રભુ, પણ હવે તો ક્યાં સુધી કરાવશો? દેવીજી, એ તો લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન જાણે. લક્ષ્મીજીના ભક્તો તો સોનાની થાળીમાં બેસીને ભાત ભાતના ભોજનો જમે છે, હીરા મોતીના શણગાર સજી કનકના હિંડોળે ઝૂલે છે. એ તો જ્યાં સુધી લક્ષ્મીજી કસોટી કરે ને ત્યાં સુધી. બાકી જો એક વાર કસોટી કરે એટલે એના એ માણસો તરત કહેશે કે લક્ષ્મી તો ચંચળ છે, એ તો કોઈની થઈ નથી અને થવાની નથી. ત્યારે મારા ભક્તો પ્રાણ જાય ત્યાં સુધી મારું નામ છોડતા નથી. દેવીજી. નારાયણ નારાયણ. પધારો મુનિવર. નારાયણ નારાયણ. પ્રભુ, હવે આમ ક્યાં સુધી મજૂરી કરશું? હવે તો આપનો ભક્ત નામદેવ આપની શોધમાં અહીં આવી રહ્યો છે. મુનિવર, આ બધા જ કામ આપના જ લાગે છે. નારાયણ નારાયણ. ચાલો દેવી, આપણે વૈકુંઠ તરફ પ્રયાણ કરીએ. તમારા કારણે મને વૈકુંઠ કરતા આ વનવગડો વધારે ગમી ગયો છે. જાઉં હોય તો તમે એકલા જાઓ. નારાજ ન થાવ દેવી, મુનિવરે નામદેવને આ આપણું ઠેકાણું ચીંધી દીધું છે, અને જગતને જાણ થાય એ પહેલા આપણે પ્રયાણ કરીએ. આ તમારા ગોરા ભગતને જાણ થાય એવું તો કંઈક કરો. એને કેમ ખબર પડશે કે પ્રભુ પોતે જ મારે ત્યાં ચાકરી કરી ગયા? તમારા પગલે એના આંગણે થયા, એનું પ્રમાણ તો કંઈક આપો. પ્રભુ પોતે તમારે ત્યાં ચાકરથી રહ્યા હતા તેનું આ પ્રમાણ. હું
અભાગ્યો છતી આખે અદ્ભુત તિના નાતે ન ઓળખી શક્યો. જેણે મને પોતાના હાથે જમાડ્યો એ જગદીશ્વરને હું ન ઓળખી શક્યો. જેણે આમે માટી ખૂંદી ચાકડો ચલાવ્યો. સમયા મને આમ છેતરીને ન જવાય મારા નાથ, મને આમ છેતરીને ન જવાય કનૈયા. ભવસાગરમાં મારી નાવ તરતી મેલીને સર ચીર્યા. શું કામ છોડી ચાલ્યા મારા નાથ, શું કામ છોડી ચાલ્યા. તમારા દર્શન વગર નહીં જીવાય મારા નાથ, તમારા દર્શન વગર નહીં જીવાય. હું આવું છોડી વાર જાઉં છું. ભાગી ભાગીને કેટલે જાઉં છો જગદીશ્વર, કેટલે જાઉં છો. ક્યાં ગયો, ક્યાં ગયો મારા દ્વારકા વાહો, ક્યાં ગયો, ક્યાં ગયો રે. Shama Radhe Shama.
વધે છે ગોરા ભગત તમારી ભક્તિને, અને તમારા ત્રણેયની નેક અને ટેકનો મહિમા જગતમાં અમર રહેશે. પ્રભુ, આપના નામથી મોટો કોઈ મહિમા નથી, આપના ચરણોથી મોટો કોઈ સ્વર્ગ નથી. મને મુક્તિ આપો પ્રભુ. ભગત, મુક્તિ કરતા ગ્રસ્થાશ્રમ મહાન છે. ગોરા, આજથી હું તને મારા નામની દુહાઈ અને ટેકમાંથી મુક્ત કરું છું. સુખેથી સંસાર ભોગવો અને સંસારીઓને ભક્તિનો મહિમા સમજાવો, ધર્મનો માર્ગ બતાવો. જેવી આગ્રહ પ્રભુ, જેવી આગ્રહ. પુણ્યમાં પલટાવશે મારો ગિરધર ગોપા રણછોડ રાય દ્વારકાધીશ. ભાભી, એક વાર પ્રેમથી બોલો રાધે કૃષ્ણ. બોલો ભાભી રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. હા બોલો ભાભી રાધે રાધે. બોલો મારી મા. બોલો રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ. ભાભી મને માફ કરી દે. મને માફ કરી દે ભાભી. વાહ મારા નાથ, વાહ દયાળુ. સ્વામી, સ્વામી મને માફ કરજો સ્વામી. બોલો દ્વારકાધીશનો.